નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 1 માં વિષય ગણિત ગમ્મત તેમાં આપણે પ્રકરણ નંબર 8 21 થી 50 સુધીની સંખ્યા તેમાં આપણે આગળ જોયું હતું પહેલા લેક્ચરમાં કે 21 થી ચાલુ કર્યું હતું 30 સુધીની સંખ્યા જોઈ હતી આપણે કે એમાં કોને દશક કહેવાય, કેટલા એકમ, કોને એકમ કહેવાય એ વિશે આપણે જોયું હતું. હવે બાળ મિત્રો, આજે આપણે લેક્ચર 2 માં 30 થી 40 સુધીની સંખ્યા જોવાની છે, એટલે કે તગડે એકડે 31 થી આપણે ચાલુ કરશું અને 40 સુધીની સંખ્યા જોવાની છે. એમાં કેને દશક કહેવાય અને કેને એકમ કહેવાય અને કેટલા દશક આવે અને કેટલા એકમ આવે, તો જો અહીંયા બાળ મિત્રો જુઓ અને સમજો. જો પહેલામાં આપેલું છે, આ એક રાઉન્ડ આપેલો હોય એમાં કેટલા મીંડા છે જોઈએ. પહેલાં 1 2 3 4 5 6 7 8 9 અને 10 એક ગોળ મીંડાની અંદર 10 મીંડા હોય, એટલે આને શું કહેવાય? આપણે આગળ જોયું હતું એક દશક કહેવાય. શું કહેવાય? એક દશક. એક રાઉન્ડની અંદર 10 મીંડા આપેલા છે, જે આખું 10નું જૂથ આપેલું છે, એટલે એક 10નું જૂથ હોય એને શું કહેવાય? એક દશક. 10નું જૂથ આપેલું છે, આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું 10નું જૂથ હોય એને એક દશક કહેવાય. તો એક 10ના જૂથને એક દશક. તો બાળ મિત્રો અહીંયા પહેલામાં જુઓ કેટલા દશક આપેલા છે, 1 2 અને 3. તો 3 દશક અને કેટલા એકમ આપેલા છે? તમને મેં આગળના લેક્ચરમાં કીધું હતું એકમ કેને કહેવાય, જે અલગથી આપેલા હોય મીંડા એને આપણે એકમ કહેશું. તો અહીંયા કેટલા એકમ આપેલા છે? એક જ. તો 3 દશક અને 1 એકમ એટલે કે તગડે એકડે 31. 3 દશક અને 1 એકમ એટલે તગડે એકડે 31. તો આના આપણે ઘડીઓ જો હોય તો 30 + 1 બરાબર તગડે એકડે 31. 30માં આપણે 1 ઉમેરીએ એટલે જવાબ કેટલો આવે? તગડે એકડે 31. તેવી જ રીતે બાળ મિત્રો નીચે, તો જો અહીંયા નીચે કેટલા જ આપેલા છે? પેલા દશક 1 2 અને 3. તો 3 દશક અને એકમ કેટલા આપેલા છે? 1 અને 2. તો 2 એકમ. 3 દશક અને 2 એકમ એટલે કે તગડે બગડે 32. 32 અહીંયા આપણે છે ને અર્થમાં પણ નીચે લખેલું છે ઉચ્ચારણમાં કે આપણે તગડે બગડે 32 બોલીએ એને આપણે ગુજરાતીમાં કઈ રીતે લખાય એ પણ આપેલું છે, એટલે કે શબ્દમાં કઈ રીતે લખાય. તો શબ્દમાં આવી રીતે લખાય 32. તો 30 + 2 બરાબર તગડે બગડે 32. 30માં 2 ઉમેરીએ એટલે કેટલો જવાબ આવે? 32 આવે. ચલો તેવી જ રીતે બાળ મિત્રો નીચે કેટલા દશક આપેલા છે ગણીએ, 1 2 અને 3. તો 3 દશક અને એકમ કેટલા આપેલા છે બાળ મિત્રો? તો જોવાય 1 2 અને 3. તો 3 એકમ. 3 દશક અને 3 એકમ એટલે બંને તગડા 33. તો 33 શબ્દમાં લખેલું છે. તો 30 + 3 બરાબર બંને તગડા 33. ચલો તેવી જ રીતે નીચે બાળ મિત્રો, તો નીચે 3 આપેલા દશક ગણીએ આપણે, 1 2 અને 3. તો 3 દશક અને એકમ કેટલા આપેલા છે? 1 2 3 4. 4 એકમ. 3 દશક અને 4 એકમ એટલે 3 દશક અને 4 એકમ તગડે ચોગડે 34. તો 30 + 4 બરાબર તગડે ચોગડે 34. 30માં 4 ઉમેરીએ એટલે કેટલો જવાબ આવે? તગડે ચોગડે 34. તેવી જ રીતે નીચે બાળ મિત્રો કેટલા દશક આપેલા છે? 1 2 3. તો 3 દશક અને એકમ કેટલા આપેલા છે ગણીએ, 1 2 3 4 5. કેટલા આપેલા છે? 5. તો 5 એકમ. 3 દશક અને 5 એકમ એટલે કે 3 અને 5 તગડે 5 × 35. તો 30 + 5 બરાબર તગડે 5 × 35. 30 + 5 કરીએ તો જવાબ કેટલો આવે? તગડે 5 × 35. એવી જ રીતે અહીંયા બાળ મિત્રો જુઓ, તમે અહીંયા કેટલા દશક આપેલા છે ગણીએ, 1 2 3. તો 3 દશક અને
એકમ કેટલા આપેલા છે ગણીએ, 1 2 3 4 5 6, તો 6 એકમ આપેલા છે, તો 3 દશક અને 6 એકમ એટલે કે તગડે છગડે 36, તો 30 + 6 = તગડે છગડે 36, 30 માં 6 ઉમેરીએ એટલે જવાબ કેટલો આવે, તગડે છગડે 36. તેવી જ રીતે નીચે બાળ મિત્રો કેટલા દશક આપેલા છે, 1 2 અને 3, તો 3 દશક અને એકમ કેટલા આપેલા છે ગણીએ, 1 2 3 4 5 6 7, કેટલા આપેલા છે 7, તો 7 એકમ, 3 દશક અને 7 એકમ એટલે કે તગડે સાતડે 37, તો 30 + 7 = તગડે સાતડે 37, 30 માં 7 ઉમેરીએ એટલે જવાબ કેટલો આવે, 37. ચાલો તેવી જ રીતે નીચે બાળ મિત્રો કેટલા દશક આપેલા છે, 1 2 3, તો 3 દશક અને એકમ કેટલા આપેલા છે, 1 2 3 4 5 6 7 8, કેટલા એકમ છે, 8 એકમ, તો 3 દશક અને 8 એકમ એટલે કે તગડે આઠડે, તગડે આઠડે 38, તો 30 + 8 = તગડે આઠડે 38, 30 માં 8 ઉમેરીએ એટલે કેટલો જવાબ આવે, તગડે આઠડે 38. તેવી જ રીતે નીચે બાળ મિત્રો 1 2 3 કેટલા દશક આપેલા છે, 3, તો 3 દશક અને એકમ કેટલા આપેલા છે, 1 2 3 4 5 6 7 8 9, તો 9 એકમ, 3 દશક અને 9 એકમ એટલે કે તગડે નવડે 39, તગડે નવડે 39 એટલે 30 + 9 = તગડે નવડે 39, 30 માં 9 ઉમેરીએ એટલે જવાબ કેટલો આવે, તગડે નવડે 39. એવી જ રીતે નીચે બાળ મિત્રો, તો નીચે કેટલા દશક આપેલા છે, 1 2 3 4, કેટલા દશક છે, 4 દશક અને એકમ આપેલા છે બાળ મિત્રો, નથી આપેલા એકમ છે, અહીંયા તમને જો દેખાય છે છૂટા મીંડા ક્યાંય નથી દેખાતા એટલે એકમ એક પણ આપેલો નથી એટલે કે 0, તો 4 દશક અને 1 0 હોય, એકમ એક આપેલા નથી એટલે આપણે શું ગણવાનું, 0, તો 4 દશક એટલે કે ચોગડે મીંડે 40, એકમ ના આપેલા હોય એટલે આપણે 0 લગાડ્યો અને 4 દશક છે, તો ચોગડે મીંડે 40, તો 30 + 10 = ચોગડે મીંડે 40, 30 માં 10 ઉમેરીએ તો જવાબ કેટલો આવે, ચોગડે મીંડે 40. તો આપણે બાળ મિત્રો આજે શું જોયું, 31 થી 40 સુધીની સંખ્યા અને એમાં આપણે કોને કેટલા દશક કહેવાય અને કોને એકમ કહેવાય એના વિશે આપણે જોયું. એ બાળ મિત્રો આપણે આગળ જોયું કે કેને 31 થી 40 સુધીની સંખ્યામાં કેટલા દશક હતા અને કેટલા એકમ હતા અને કેવી રીતે આપણે ગણ્યા. હવે અહીંયા જોવાનું છે, એ જ આપેલું છે 31 થી 40 સુધીની સંખ્યા, પણ એમાં કીધું છે કે ગણો અને આપેલ બોક્સમાં સંખ્યા લખો, એટલે કે દશક અને એકમ બંને આપેલા છે એની આપણે ગણી અને સંખ્યા આપણે બોક્સની અંદર લખવાની છે. તો બાળ મિત્રો ચાલો આપણે જોઈએ, પહેલામાં આપણે તમને ખબર ખ્યાલ આવી ગયો આગળમાં કે 1 10 નું જૂથ હોય એટલે એને શું કહેવાય, 1 દશક કહેવાય, બરોબર, 1 10 નું જૂથ હોય તો 1 દશક, તો અહીંયા એવા કેટલા દશક છે ગણીએ બાળ મિત્રો, તો કેટલા છે, 1 2 અને 3, 3 આપેલા છે દશક, તો અહીંયા આપણે પહેલાં શું લખશું, 3 દશક, દશક નહીં લખવાનું, ખાલી તવ વડે 3 લખવાનું, તો અહીંયા 3 દશક આપેલા છે. હવે બાજુમાં એકમ આપેલા છે, તો એકમ કેટલા આપેલા છે ગણીએ, 1 2 3 4 અને 5, કેટલા એકમ છે બાળ મિત્રો, 5 આપેલા છે, તો અહીંયા આપણે શું લખશું, 5 + 5 એટલે 3 દશક અને 5 એકમ એટલે કે તગડે 5 + 5 = 35. પછી આપણે આખું એક એક હોય તો એમાં બધા એક એક મીંડા ગણવા બેસવાના નહીં, 10 નું એક જૂથ હોય એટલે એને કેટલો કહેવાય, 1 દશક કહેવાય. એવી જ રીતે બાજુમાં બાળ મિત્રો, તો બાજુમાં કેટલા દશક આપેલા છે, 1 2 અને 3, તો અહીંયા આપણે લખશું 3 દશક અને એકમ કેટલા આપેલા છે, તો આપણે નીચે ગણીએ, આપણે 1 2 અને 3, કેટલા એકમ આપેલા છે, 3,
तो त्रण आपणे अहीं लखशुं, तो त्रण दशक अने त्रण एकम, पहेला दशक लखवाना पछी एकम लखवाना, तो त्रण दशक अने त्रण एकम एटले के बन्ने तगड़ा तेत्रीस। एवी ज रीते बाजूमां बाळ मित्रो, तो अहीं जो तमने केटला दशक देखाय छे, एक बे अने त्रण, तो अहीं पहेला आपणे लखशुं त्र गड़े त्रण, અને તમને એકમ કેટલા દેખાય છે તો ગણીએ આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કેટલા એકમ છે? સાત, તો આપણે લખશું સાત તળે સાત, તો ત્રણ દશક અને સાત એકમ એટલે કે તગડે સાતડે સાડત્રીસ। એવી જ રીતે બાળ મિત્રો નીચે, તો નીચે પણ આખું એક આપેલું છે, તો એ આખું કેટલું છે? દસનું જૂથ છે, એટલે આને આપણે એક દશક કહેશું। તો આ એક દશક, બે દશક અને ત્રણ દશક, કેટલા દશક આપેલા છે? ત્રણ, તો અહીંયા આપણે લખશું ત ગળે ત્રણ, અને હવે એકમ કેટલા આપેલા છે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, તો છ એકમ, ત્રણ દશક અને છ એકમ એટલે કે તગડે છગડે છત્રીસ। એવી જ રીતે બાજુમાં બાળ મિત્રો, તો જો માચીસના આ જૂથ બનાવેલું છે, દસ દસનું જૂથ, તો એ એક દશક કહેવાય, એક દસનું જૂથ, એટલે કે આ એક દશક, બે દશક અને ત્રણ દશક કેટલા આપેલા છે? ત્રણ, તો અહીંયા આપણે લખશું ત ગળે ત્રણ, અને પછી આપણે છૂટી માચીસ કેટલી આપેલી છે, એ આપણા એકમ કહેવાય, છૂટી માચીસ છે, તો કેટલી માચીસ છે? એક અને બે, તો આપણે અહીંયા લખશું બ ગળે બે, એટલે કે એક બે ને ત્રણ દશક અને બે એકમ, બધી એક એક માચીસ આપણે ગણવા બેસવાની નહીં, એક દસનું જૂથ આપેલું હોય એટલે એ એક દશક હોય, તો એવા ત્રણ જૂથ આપણે કરીએ તો કેટલા થાય? ત્રણ દશક થાય, અને બે છૂટા આપેલા છે તો એ આપણા એકમ કહેવાય, તો બે એકમ એટલે કે બ ગળે બે, એટલે કે તગડે બગડે બત્રીસ। તેવી જ રીતે બાળ મિત્રો, અહીંયા જો અહીંયા ગોળની ઢગલી કરેલી છે, તો એક ઢગલી આપણે બધા એક એક મીંડા ગણવા બેસવાના નહીં, અહીંયા આખી ઢગલી કરેલી છે એટલે કે આ દસનું જૂથ છે, એક દસનું જૂથ એટલે કે એક દશક, તો આ એક દશક, બે દશક અને ત્રણ દશક, તો અહીંયા કેટલા લખશું આપણે? ત્ર ગળે ત્રણ, અને પછી અહીંયા છૂટા આપેલા છે એ આપણે ગણવા પડે, કેમ કે એ આપણા એકમ છે, તો એકમ કેટલા આપેલા છે? એક બે ત્રણ ચાર, કેટલા આપેલા છે? ચાર, તો ત્રણ દશક અને ચાર એકમ એટલે તગડે ચોગડે ચોત્રીસ, ત્રણ દશક અને ચાર એકમ એટલે તગડે ચોગડે ચોત્રીસ। તો હવે બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે દશક કેને કહેવાય, એકમ કેને કહેવાય, અને એને ગણતા પણ ખ્યાલ આવી ગયો છે। ઓકે બાળ મિત્રો, હવે આપણે ફરી મળીશું, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો, ટેક કેર।